ભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે. તેવા સંજોગોમાં ગીરના જંગલોને ગ્લોબલ વોર્મિંગ છોડ્યું નથી તેવી અજીબોગરીબ ઘટના માળિયાહાટીના ગીર જંગલમાં જોવા મળી છે. માળિયાહાટીના ગીરના જંગલોમાં અમુક સ્થળે બોરડીના વૃક્ષમાં ચણિયા બોર જોવા મળી રહ્યા છે, જેને જોતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. વધુ વિગત જોઈએ તો ગીરના જંગલોમાં તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં બોરડીના વૃક્ષ કુદરતી રીતે ઉગે છે, તેમાં ફળ આવે તેને ચણિયા બોરથી લોકો ઓળખે છે. ખાટા મીઠા સ્વાદવાળા લાલ કલરના બોર કુદરતની ભેટ છે. બોરડીના વૃક્ષનું વાવેતર કરવું પડતું નથી તેમજ તેના ઉછેર માટે પાણી પણ પાવું પડતું નથી. કુદરત રીતે ઉગે છે અને માનવ જાતને ખાટ મીઠા સ્વાદવાળા ફળની અણમોલ ભેટ આપી ધન્ય બનાવે છે. ચણિયા બોરની આવક નવેમ્બર માસમાં બોરડીના વૃક્ષમાં ફૂલની આવક થાય છે અને જાન્યુઆરી માસમાં બોર પાકી જાય છે. બોર કાચા હોય ત્યારે લીલા કલરના વટાણા જેવા હોય છે, તે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. બોર પાકતા લાલ કલર જોવા મળે છે. લોકો ચણિયા બોર તરીકે કેમ ઓળખે છે? જેનું કારણ ચણા આકારના હોવાથી તેને ચણિયા બોર તરીકે લોકોએ ઓળખ આપી છે. ગીરના જંગલોમાં અનેક પ્રકારના ફળો પાકે છે, જેનું સેવન માનવ જાત તેમજ પક્ષીઓ કરે છે. તે કુદરતની અનમોલ ભેટ ગણી શકાય છે. મારું નામ રવિ ગર્ગ છે. હું અહીંયા ગીરના જંગલમાં એક આપણે ફરવા માટે જતો હતો ત્યારે રસ્તામાં મેં એક બોરડી જોઈ, તો અત્યારે ભરું નાળે એમાં બોર જોવા મળે છે, જે એક ગ્લોબલ વોર્મિંગનું અસર ગણી શકાય છે. ખાસ કરીને બોર આપણે કાર્તક મહિનાની શરૂઆતમાં એમાં ફૂલ આવે છે અને પોષ મહિનાની પૂનમના આસપાસ આપણે બોર પાકેલા જોવા મળે છે. જે બોર એ કુદરતની અનમોલ ભેટ છે, જેમાં કોઈ વાવેતર કરવું પડતું પણ નથી અને તે ઓટોમેટિક કુદરતી રીતે વરસાદના પાણીથી ઉગે છે અને કોઈ એને સારવાર કરવી પડતી નથી. જે એક કુદરતની અનમોલ ભેટ છે, જે ખાટા મીઠા બોર આપણે જોવા મળે છે. ખાસ કરીને આ બોરને ક્યાં બોર કહેવામાં આવે છે? આ બોરને ચણિયા બોર કહેવામાં આવે છે, કારણ કે એ આપણે ચણા જેવા થાય છે, જે પાકે ત્યારે લાલ રંગના જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, રમેશ કારિયા, લોકસામના નિશ્ચય, જૂનાગઢ.